કેવી કરુણતા કહેવાય. માતા પિતાને તેમની નજર સામે તેમના બાળકોની લાશને જોવી પડે. આ કરુણ ઘટના બની છે વડોદરામાં, જ્યાં હરણી તળાવમાં એક વિદ્યાર્થી ભરેલી બોટ પલટી ગઈ. આ બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડાયા હતા. ચોંકાવનારી વાત તો એ હતી કે અહીં સુરક્ષાના નામે મીંડું હતું. બાળકો કે શિક્ષકો કોઈને લાઈફ જેકેટ નહોતા આપવામાં આવ્યા અને પળવારમાં જ બની એવી ઘટના કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા અને બોટ પલટી ગઈ અને પાણીની અંદર ખાબકેલા બાળકોનો ધીમે ધીમે શ્વાસ રૂંધાવા લાગ્યો. આ વિદ્યાર્થીઓ વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓ હતા અને આ વિદ્યાર્થીઓને બોટમાં બેસાડી અને તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. ઘટના બનતા જ ફાયર વિભાગને જાણ કરાઈ. સ્થાનિક તરવૈયાઓની ટીમ કામે લાગી, પરંતુ ગણતરીની સેકન્ડોમાં જ અનેક બાળકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા. આ ઘટના બન્યા બાદ સ્થાનિકોએ તાત્કાલિક થોડા બાળકોને બચાવી લીધા, પરંતુ કમનસીબે અંદાજે 12 કરતા વધુ બાળકોને ન બચાવી શકાયા. આ ઘટના અનેક સવાલ ઉઠાવી જાય છે કે આખરે આ ઘટના માટે જવાબદાર કોણ? શું આ બોટના કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ભરાશે કે ભીનું સંકેલી લેવામાં આવશે? આપણે ત્યાં આવી ઘટનાઓ બને ત્યારે થોડા દિવસ હોહા થતી હોય છે અને ત્યારબાદ આવી ઘટનાઓને ભૂલી જવાતી હોય છે, ત્યારે આ વખતે તો માસૂમ બાળકોના શ્વાસ રૂંધાયા છે. ત્યારે આ ઘટનાએ માત્ર વડોદરા જ નહીં, સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. અહીં સવાલ એ પણ થાય છે કે આ બોટનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો તેણે સુરક્ષાને લઈને કોઈ પગલાં ભર્યા છે કે નહીં, તેની કેમ તપાસ ન કરવામાં આવી? કોઈ પણ જાતની સુરક્ષા વિના બાળકોને કેવી રીતે આ બોટમાં બેસાડવામાં આવ્યા? આ બોટની જે ક્ષમતા હતી તેના કરતા શા માટે વધારે બાળકોને બેસાડવામાં આવ્યા? આવા તો અનેક સવાલો છે અને જવાબ છે આ બાળકોની લાશો. ત્યારે આ ઘટના બાદ હવે શું પગલાં લેવાય છે તે જોવાનું મહત્વનું બની રહ્યું છે.